हेलो फ्रेंड्स, सुपर सहेलियाथी हुनीपा स्वागत छे તમારું મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું સરસ મજાની થાળી। ફ્રેન્ડ્સ, દિવાળી ગઈ અને લગ્ન સીઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણને બધું હેવી ખાવામાં આવે છે। તો આજે આપણે એક એવી સરસ મજાની રેસિપી બનાવવા જઈ રહ્યા છે જે હેલ્ધી તો છે જ, પચવામાં પણ સરળ છે અને શરદી ખાંસી કફમાં પણ તમને આ રેસિપી ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો સૌથી પહેલાં આપણે ખીચડીની પ્રોસેસ કરવાની છે, તો એના માટે અહીંયા મેં 1/2 કપ બાસમતી ચોખા લીધા છે અને 5 કપ આપણે તુવેરની દાળ લેવાની છે। તુવેરની દાળની જગ્યાએ તમે મગની દાળ પણ લઈ શકો છો અને બાસમતી જગ્યાએ તમે બીજા કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો। બંનેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું, 3 થી 4 વાર પાણીથી સરસ રીતે એને ધોઈ લઈશું અને 1/4 કપ છે તો એની સામે આપણે 3 કપ પાણી ઉમેરી અને એને પલળવા માટે મૂકી દઈશું। તો રેડી છે આપણી ખીચડી, પલળવા માટે તૈયાર થઈ ગઈ છે। ખીચડી પલળે ત્યાં સુધી આપણે આ સાઈડ પ્રોસેસ કરી લઈએ મસાલાનો। તો અહીંયા મેં 1 મોટું મરચું લીધું છે અને 4 થી 5 પત્તા કડી પત્તા લઈશું આપણે। 1 મોટો લાંબો ટુકડો અહીંયા મેં આંબા હળદરનો લીધો છે અને એને પણ આપણે પીસીસમાં કટ કરી લઈશું। આ આપણે વાટી રહ્યા છે કઢીનો મસાલો। 1 ટુકડો આદુ લઈશું, એને પણ આપણે કટ કરી લઈશું અને 3 થી 4 ડાળખી આપણે કોથમીરની લઈશું અને એને પણ આપણે સુધારીને અંદર ઉમેરી લઈશું। હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલી આખા ધાણા લેવાના છે, 1 ટેબલ સ્પૂન જેટલું આપણે લીલું લસણ લેવાનું છે અને આખું મીઠું 1 ટીસ્પૂન જેટલું આપણે આખું મીઠું લેવાનું છે અને બધી વસ્તુ આપણે સરસ રીતે એને વાટી લેવાની છે। અને આ મસાલાની ખાસિયત છે કે આપણે તાજો જ મસાલો વાટવાનો અને આપણે એને કઢીમાં યુઝ કરવાનો। જો તમે ફ્રેશ મસાલો વાટશો અને બનાવશો તો એનો સ્વાદ અને સુગંધ અલગ જ આવશે। તો આપણે આ રીતે કઢીનો મસાલો વાટીને તૈયાર કરી દીધો છે, તો હવે આપણે એને સાઈડ પર મૂકી દઈએ અને પ્રોસેસ કરીએ કઢી બનાવવાનો। તો અહીંયા મેં 1/2 કપ અમૂલનું દહીં આવે તે લીધું છે અને અમૂલના દહીંની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું બેસન લઈશું અને એને સરખી રીતે મિક્સ કરી લઈશું। ચમચીથી ફાવે તો ચમચીથી, હેન્ડ બીટરથી ફાવે તો તેમ, નહીં તો તમે બ્લેન્ડરની મદદથી પણ તમે એને સરસ રીતે બીટ કરીને મિક્સ કરી શકો છો। હવે આપણે એની અંદર 2 કપ પાણી ઉમેરી લઈશું, મેઝર કપના 2 કપ આવે તે કપ આપણે પાણી ઉમેરવાનું છે અને એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપણું કઢીનું બેટર બનાવીને તૈયાર કરી દઈશું। અંદર ઉમેરી લઈશું વાટીને રાખેલો મસાલો અને ગેસ પર ધીમા તાપે આપણે એને મૂકી દઈશું। હવે એની અંદર 3 ટેબલ સ્પૂન જેટલી સુગર ઉમેરી લઈશું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો। અને કઢીની ખાસિયત છે કે આપણે એને એકદમ ધીમા તાપે એને થવા દેવાની છે અને વારંવાર આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને દહીં ફાટે નહીં અને એક સરસ તમારું ટેક્સચર બનીને તૈયાર થઈ જશે। કઢી બને ત્યાં સુધી આ સાઈડ આપણે એક સરસ મજાનું શાક બનાવી લઈએ। તો 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે, ઘીની અંદર આપણે 1 ટીસ્પૂન બારીક સમારેલું લસણ, 1 ટીસ્પૂન બારીક સમારેલું આદું અને 1 ટીસ્પૂન બારીક સમારેલી લીલી હળદર લેવાની છે। દરેક વસ્તુને આપણે ઘીની અંદર ઉમેરી લઈશું અને એની અંદર આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી લઈશું અને એને આપણે હલકા ધીમા તાપે એને થવા દઈશું। આ રીતે આ શાક ખાવાથી શરીરમાં રહેલો કફ અને વાયુ સરળતાથી દૂર થઈ જશે, ડાયજેસ્ટ થઈ જશે તમારું ખાધેલું, અને જે હેવી ખાધું હોય તમે લગ્નમાં, દિવાળીમાં, ક્યાં પછી રૂટીનમાં પણ જો તમને અપચાનો પ્રોબ્લેમ થયો હોય કે પછી શરદી કફ થયા હોય તો તમે આ રીતે જો શાક બનાવીને ખાશો તો ચોક્કસ તમને ફાયદો થશે અને ખૂબ જ એડવાઇઝેબલ આ રેસિપી છે કે તમે રોજ લઈ શકો છો 1 ચમચી જેટલું, અને શિયાળામાં તો ખાસ। આ સાઈડ આપણે જોઈએ તો ખીચડી સરસ પલળી ગઈ છે, તો હવે આપણે એની અંદર ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલી આપણે એની અંદર હળદર ઉમેરી લઈએ, મિક્સ કરી લઈશું અને એને ધીમા તાપે ઉકળવા મૂકી દઈશું અને ખીચડી ઉકળે ત્યાં સુધી આપણે એનો વેઇટ કરવાનો છે। ફ્રેન્ડ્સ, ક્યારે પણ ખીચડી બનાવીએ તો એને આ રીતે મિક્સ કરીને તરત કુકરમાં સીટી પાડવા નહીં મૂકવાની, એને ધીમા તાપે ઉકળવા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે શું કરીએ છીએ તે જોઈ લઈશું। તો આ બાજુ આપણે જે પેનમાં આપણે શાક બનાવ્યું હતું લસણ, આદું અને હળદરનું, એની જ અંદર આપણે ઘી ઉમેરી લઈશું અને વઘાર કરીશું કઢીનો, મેથી ઉમેરી, જીરું ઉમેર્યું, 3 લવિંગ ઉમેરી લઈશું, 1 ટુકડો તજનો ઉમેરી લઈશું અને કઢી પત્તા વગરની, કઢી તો ખવાય જ નહીં તો એની અંદર આપણે કઢી પત્તા પણ ઉમેરી લઈએ અને વઘાર સરસ ફૂટી ગયો છે તો હવે આપણે એને ઉમેરી લઈશું કઢીમાં। કઢીમાં આપણે વઘાર ઉમેરી લેવાનો છે અને
વઘાની તો ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, તો હવે આપણે એ પેનમાંથી પણ થોડી કઢી રેડી લઈશું અને બધો વઘારને લઈ લઈશું. કઢીને હંમેશા ધીમા તાપે જ રાખવાની, અને અત્યારે પણ મેં ધીમા તાપે જ રાખી છે અને હું કોન્સ્ટન્ટલી થોડી થોડી વારે આ રીતે એને સ્ટર કરતી રહું છું. અને કઢી બરાબર ઉભરો આવવા લાગે એટલે આપણે એને ગેસ પરથી બંધ કરી દેવાની છે. કઢીનો એક ઉભરો અને દાળને તો ખૂબ જ ઉકાળવી પડે, બંનેમાં બહુ જ ડિફરન્સ છે. તો આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે ખીચડી પણ સરસ રીતે ઉકળવા લાગી છે. તો હવે આપણે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી લઈશું, સરખી રીતે મિક્સ કરી લઈશું અને ફરી એને કુકર બંધ કરી અને એને 2 સિટી પડે ત્યાં સુધી થવા દઈશું. આ રીતે ખીચડી કરવાથી તમારો ખીચડીનો જે દાણો છે, ચોખાનો દાણો છે, તે છૂટો છૂટો રહેશે, એકબીજા સાથે ચોંટી નહીં જાય અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો ખીચડી થાય ત્યાં સુધી આપણે એક શાક પણ બનાવી દઈએ. તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન તેલ લીધું છે, 1/8 ટીસ્પૂન મેથી લેવાની છે, 1/2 ટીસ્પૂન આપણે રાઈ લઈશું, 1/2 ટીસ્પૂન જીરું લઈશું અને એની અંદર 1/2 તમાલપત્ર લઈશું અથવા તો નાનું તમાલપત્ર, 1 મોટું સૂકું મરચું, 5 ચમચી હિંગ, 1/2 ચમચી આપણે લઈશું હળદર અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે લાલ મરચું અને ધાણા જીરું લઈશું. તો એને થોડી વાર સાંતળી લેશું અને એની અંદર ઉમેરી લઈશું બેસન. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલું બેસન લીધું છે અને એને સરખી રીતે સાંતળી લેવાનું છે. બેસન ઉમેરવાથી આપણે જે શાક બનાવીશું તેનો રસો સરસ ગાઢો થશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે. બેસન શેકાવા લાગે એની સુગંધ આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને હવે આપણું બેસન શેકાઈ રહ્યું છે, સુગંધ પણ આવવા લાગી છે અને ફ્લફી ટેક્સચર દેખાવા લાગ્યું છે, એટલે એનો મતલબ કે આપણું બેસન સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું 3 મીડિયમ સાઈઝના સુધારીને રાખેલા બટાકા, અને એના પીસીસ પણ આપણે મીડિયમ સાઈઝ જ રાખેલી છે. મસાલાની સાથે બટાકાને સરખી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને મસાલાનું કોટિંગ સરસ રીતે બટાકા પર ચડી જાય અને એને થોડી વાર સાંતળી લેવાનું અને ત્યારબાદ જ આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. 1/2 કપ આપણે પાણી ઉમેર્યું છે અને તે પણ થોડું ગરમ. આ રીતે તમે જો શાક કરશો તો ચોક્કસ તમારું શાક સરસ જ બનશે. સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું ઉમેરી લઈએ છીએ અને હવે આપણે એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને એને થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે શાક બનાવશો તો એનો ફ્લેવર અને ટેસ્ટ એકદમ અલગ જ આવશે. જ્યારે આપણે મસાલાને સાંતળીએ છીએ તો એનો ટેસ્ટ ખરેખર બદલાઈ જશે, અને જો તમે મસાલા નાખી અને તરત જ ઉપર પાણી રેડી દેશો તો તમારું શાક બાફો જેવું લાગશે, એનો ફ્લેવર દબાઈ જશે. તો ફ્રેન્ડ્સ, શાક તો આપણું સરસ ચડી ગયું છે, પરંતુ હજુ મને થોડો રસો જોઈએ છે, એટલા માટે હું હજુ 1/2 કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને એ પણ વોર્મ વોટર, એટલે કે થોડું ગરમ પાણી જ ઉમેરીશું. અને ગરમ પાણી જ ઉમેરવું ખાસ અગત્યનું છે, એનાથી શાક કે કોઈ પણ વસ્તુ તમે કરશો તો જલ્દી ચડી જશે. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ આમચૂર પાવડર. તો અહીંયા મેં 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેર્યો છે અને 1 ટેબલસ્પૂન કરતાં થોડો વધારે એવો અહીંયા મેં ગોળ લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ ગળ પણ ઉમેરી શકો છો, અને આમચૂર પાવડરની જગ્યાએ તમારે જો આમલી ઉમેરવી હોય તો આમલી ઉમેરી શકો છો. આમલીથી વધારે ટેસ્ટ સરસ આવશે, પરંતુ આમલી અમારા ઘરમાં બહુ જ ઓછી ખવાય છે, એટલે હું અહીંયા આમચૂર પાવડરનો યુઝ કરી રહી છું. શાક સરસ થવા લાગ્યું છે અને આ સાઈડ ખીચડી પણ આપણી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો રસો પણ મને જેવો થીક જોઈતો હતો તેવો થઈ ગયો છે. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. બટાકાનું શાક આ રીતે તમે બનાવશો તો ચોક્કસ તમારું પણ બહુ જ સરસ બનશે. તો આપણે બટાકાને શાકને સાથે સાથે કઢી પણ સર્વ કરી લઈએ, પરંતુ કઢી સર્વ કરીએ ત્યારે આપણે એની અંદર કોથમીર અને લીલું લસણ આ રીતે ઉપરથી ઉમેરવાનું છે. કઢી બનાવીને જો મૂકી રાખવાની હોય તો તમારે આ રીતે ઉપર છાંટવાના નથી, પરંતુ જ્યારે સર્વ કરો ત્યારે જ એની અંદર મિક્સ કરવાનું, જેથી કરીને એનો કલર અને ફ્લેવર ખૂબ જ સરસ આવશે. તો હવે આપણે રેસીપી સર્વ કરી લઈએ. ખીચડી સાથે બટાકાનું શાક, રસાવાળું અને એ પણ ખટાશ ગળપણવાળું, એટલે તો ઠાકોર રહી જશે. કઢી અને લસણ આદુ હળદરનું શાક, અને અમારા ઘરમાં ખાસ કટકી, અથાણાની કટકી જે આવતી હોય છે તે ખીચડી સાથે ખાસ ખવાતી હોય છે, એટલે અમે કાયમ જ ખીચડી સાથે આ કટકીને સર્વ કરતા હોઈએ છીએ. સાથે પાપડ તો હોય જ, અને સ્પ્રિંકલ કરી દઈશું લીલું લસણ અને કોથમીર, અને ખીચડી હોય એટલે ઉપરથી ભરપૂર ઘી તો હોય જ. તો આ રેસીપી કેવી લાગી ચોક્કસ તમે
મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને ફ્રેન્ડ્સ, આદુ, લસણ અને હળદરનું શાક આ રીતે શિયાળામાં રોજ એક ચમચી ખાશો તો તમને શરદી, ખાંસી, કફ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં અને ડાયજેશન સરસ રીતે થઈ જશે. થેન્ક યુ.